ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 8ની અંદર વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 4 વેપારી શાસકો કેવી રીતે બન્યા, એટલે કે છે વેપારીઓ છે એ શાસન કરવા, એટલે કે વેપારી છે વેપાર કરવા આવેલા હતા, અને શાસક એટલે કે દેશની સત્તા કેવી રીતે ચલાવવા માંડ્યા, તો તેના વિશે અંગ્રેજો વિષયમાં વાત આવે છે કે અંગ્રેજો છે વેપારી બની અને ભારત ઉપર વેપાર કરવા આવ્યા હતા અને શાસક બનીને કેવી રીતે રહી ગયા. તો એમાં આપણે વાત કરીશું તો કે વેલેસ્લીની વિસ્તાર યોજના, જેની અંદર સહાયકારી યોજનાનો તેમણે અમલ કરાવ્યો. સહાયકારી યોજનાનો સ્વીકાર કરનાર રાજ્યો કયા કયા અને સહાયકારી યોજનાનો સૌ પ્રથમ સ્વીકાર થનાર રાજ્ય કયું હતું, ત્યારબાદ આપણે વાત કરીશું તો કે બ્રિટિશરોએ સમગ્ર ભારતમાં કઈ રીતે ફેલાઈ ગયો. ત્યારબાદ આવશે તો કે ડેલહાઉસી, ડેલહાઉસીએ ખાલસા નીતિ બહાર પાડી, તો કે ખાલસા નીતિ એટલે શું અને ખાલસા નીતિનો ભોગ બનનાર રાજ્યો કયા કયા હતા, ડેલહાઉસીએ જે કયા કયા સુધારા કર્યા અને ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત પણ એમણે કરાવી તો કયા સમયમાં થઈ, ત્યારબાદ આપણે વાત કરીશું ભારેલો અભિયાન, એટલે કે આ બધી યોજનાઓ દ્વારા માણસો છે એ કઈ રીતે અસંતોષ થયા અને કઈ રીતે પ્રજામાં છે એ રોષ ફેલાયો. તો સૌ પ્રથમ આપણે વાત કરીશું તો કે વેપારી છે શાસકો કેવી રીતે બન્યા. આપણે જોઈએ કે બાળકો છે એ પુસ્તકાલયમાં વાંચન કરી રહ્યા હતા, ત્યારે જય અને મિતાલીએ બે બિલાડી અને વાંદરાની બાળ વાર્તા વાંચી અને એકબીજાની મજાક કરતા હતા. બાજુમાં બેઠેલા તેમના વર્ગ શિક્ષકે જણાવ્યું, બાળ મિત્રો આ પણ એક નીતિ છે, બેની લડાઈમાં ત્રીજો ફાવે. બેની લડાઈમાં ત્રીજો ફાવે એટલે કે એવી જ રીતે વેપારી છે એ શાસકો બની ગયા. કઈ રીતે? તો આપણે વાર્તા દ્વારા સમજીએ. હવે બે બિલાડી હતી, બંને બિલાડીને એટલી બધી ભૂખ લાગી હતી તો એ ખોરાકની શોધમાં બંને નીકળે છે, ત્યારે એક રોટલો મળે છે, બંનેની નજર એ એક રોટલા ઉપર પડે છે, તો બંને રોટલાઓ લેવા માટે તડાપ મારે છે અને બંને એક જ રોટલા ઉપર વંજો મારે છે, એટલે બંને બિલાડીઓ વચ્ચે લડાઈ થાય છે કે આ રોટલો સૌ પહેલાં કોને જોયો અને કોના ભાગમાં આવશે. હવે આ બંનેની લડાઈ છે એ વાંદરાભાઈ દૂર બેઠા બેઠા જોઈએ અને દાંત કાઢતા હતા. હવે બિલાડી છે એ બંને બિલાડી એકબીજા વિચાર કરે છે કે ચાલો આપણે આ નિર્ણય છે એ વાંદરાભાઈ લેશે, એટલે બંને બિલાડી છે એ વાંદરાભાઈ પાસે જાય છે. વાંદરાભાઈને કહે છે કે અમને સૌ પ્રથમ મને આ રોટલો મળ્યો, જ્યારે બીજી બિલાડી શું કહે છે કે મને પહેલી વાર આ રોટલો મળ્યો. તો વાંદરાભાઈ કહે છે કે ચાલો આપણે બંનેને સૌ પ્રથમ રોટલો કોને મળશે એના વિશે આપણે એક નિર્ણય લઈએ. એટલે વાંદરાભાઈ છે એક ત્રાજુ લઈ આવે છે. હવે રોટલાના બે ભાગ કરે છે, બંને ભાગ એક એક ત્રાજવામાં મૂકે છે અને એક ત્રાજુ નમી જાય છે અને એક ત્રાજુ કેવું રહે છે ઊંચું, જે ત્રાજુ નમી જાય છે એમાંથી એક બટકું ભરી અને વાંદરાભાઈ બટકું ખાય છે, એટલે વળી પાછા બંને ત્રાજા સમાનતા થઈ જાય, વળી એક ત્રાજુ છે નીચે નમી જાય અને એક ત્રાજુ છે ઊંચું થઈ જાય, વળી બંનેને સમાંતર કરવા જે ત્રાજુ નીચે નમી ગયું એમાંથી અડધું બટકું તોડી અને વાંદરાભાઈ ખાઈ લે. આમ બંને ત્રાજા સમાંતર કરતા કરતા વાંદરાભાઈ છે આખો રોટલો ખાઈ જાય છે અને બંને બિલાડીઓ જોતી રહી જાય છે. આમ બેની લડાઈ, બે બિલાડીઓની લડાઈમાં છે એ વાંદરાભાઈ ફાવી ગયા. આવું જ કારણ શું છે? તો કે અંગ્રેજ સરકાર જ્યારે વેપાર કરવા માટે અંગ્રેજો ભારત ઉપર આવે છે ત્યારે આપણા રાજ્યોની અંદર એકબીજા રાજ્યોની અંદર રાજાઓ વચ્ચે લડાઈ કરાવી અને પોતે છે એ શાસક બની જાય છે. 18મી સદીના અંતમાં ભારતમાં રાજનૈતિક ક્ષિતિજ ઉપર અંગ્રેજો એક નવી રાજશક્તિ તરીકે ઉભરવા લાગ્યા. શું તમે જાણો છો કે અંગ્રેજો ભારતમાં માત્ર વેપાર કરવા આવ્યા હતા? શરૂઆતમાં અંગ્રેજોને ભારતીય પ્રદેશોમાં વેપાર કરવાની સત્તા મેળવવાની હતી, તો પછી તેઓ આખા ભારતના શાસક કેવી રીતે બની ગયા? આવી તો અનેક બાબતો છે જે અંગ્રેજ શાસન સાથે જોડાયેલી છે. મૂળ તો તેમણે તેમનો વ્યાપાર વધારવો હતો, આથી સરળતા માટે રાજકીય વેગ વધારવા તેમણે અંગ્રેજ રાજનીતિ અપનાવી. હવે અંગ્રેજોએ છે પોતાની રાજનીતિ અપનાવી અને જે અલગ અલગ રાજ્યો છે એના જે રાજાઓ છે એની વચ્ચે યુદ્ધો કરાવી અને પોતે છે એ શાસક બની ગયા. તેમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું વેલેસ્લીની વિસ્તાર યોજના. તો કે વેલેસ્લીએ કઈ કઈ વિસ્તાર યોજના કરી, એટલે કે એ પોતે કેટલો વિસ્તાર વધેલો, તેની કઈ કઈ યોજનાઓ બહાર પાડી અને સૌ પ્રથમ યોજનાનો સ્વીકાર કરનાર રાજ્યો કેટલા હતા.
વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીશું વેલેસલીની વિસ્તાર યોજના. તો કે વેલેસલી એ છે પોતાનો વિસ્તાર છે એ કઈ રીતે વધારે છે. વેલેસલી જ્યારે ગવર્નર જનરલ બનીને ભારતમાં આવે છે ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી કે કોણ સૌથી આગળ નીકળે. ભારતમાં ફ્રેન્ચો તાકાતવર ન બની જાય તે માટે ભારતના દેશી રાજ્યોમાં અંગ્રેજ સત્તાનો પગપેસારો કરવા વેલેસલીએ એક યોજના બનાવી જેને સહાયકારી યોજના કહેવામાં આવે છે. સહાયકારી યોજના એટલે કે શું? તો કે દેશી રાજ્યોમાં જે બે અલગ અલગ રાજ્યો હોય તેના રાજાઓ વચ્ચે યુદ્ધો થાય ત્યારે એકબીજા રાજાને પોતાનું રાજ્ય બચાવવા માટે અંગ્રેજ દ્વારા એક સૈન્ય આપવામાં આવતું જેને સહાયકારી યોજના કહેવામાં આવતી. આ યોજનાનો સ્વીકાર કરનાર કોઈ પણ દેશી રાજ્ય હોય પોતાના રાજ્યમાં અંગ્રેજ સૈનિક લશ્કર રાખવું પડતું. સૈન્યનો ખર્ચ છે જે તે દેશી રાજ્યને ઉપાડવો પડતો. એટલે કે વેલેસલીએ જે સૈન્ય આપે એ સૈન્ય છે જે રાજ્ય સ્વીકારે દેશી રાજ્ય તેની સૈન્યનો ખર્ચ છે જે તે રાજ્યએ આપવો પડે. આ સાથે દરેક દેશી રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રહેતો. આમાં અંગ્રેજનું સૈન્ય અને તેમના પ્રતિનિધિત્વ સચવાઈ જતા. આવી રીતે વેલેસલી છે એ દરેક રાજ્યને એક એક પોતાનું લશ્કર આપે. એટલે લશ્કરના જે માણસો છે એનો ખર્ચ પણ છે એ રાજા આપે અને સૈન્યનો ખર્ચ પણ સચવાઈ જાય. આમ વેલેસલીના માણસો જેટલા હતા એ બધા અલગ અલગ દેશી રાજ્યોમાં સચવાઈ ગયા. સામે પક્ષે દેશી રાજ્યોને અંગ્રેજ સૈન્ય મળતું પણ તેનો ઉપયોગ કરી શકતા નહીં. જે દેશી રાજ્યો હતા એને અંગ્રેજ સૈન્ય મળે પણ એનો ઉપયોગ કરતા રાજાઓને આવડતો નહીં. વેલેસલીની સહાયકારી યોજનામાં ભારતના અનેક રાજ્યો ભોગ બન્યા જેમાં નિઝામ, મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ, મરાઠા વગેરે રાજ્યોનો પણ સમાવેશ થાય છે. દેશી રાજ્યો માટે સહાયકારી યોજના છે મીઠા ઝેર જેવી હતી. શરૂઆતમાં રાજવીઓને સલામતી અને મદદ દેખાતી પરંતુ ધીરે ધીરે વાસ્તવમાં તો તે ગુલામીનો અનુભવ કરાવતી હતી. એટલે કે દેશી રાજ્યોમાં છે એક એક પોતાનું સૈન્ય આપે એ સૈન્યનો ખર્ચો પણ દેશી રાજ્યના રાજાઓએ આપવો પડતો. શરૂઆતમાં તો રાજાઓને થતું કે આપણને છે એકબીજા રાજાઓ સાથે યુદ્ધમાં સૈન્ય છે આપણને મદદ કરશે પરંતુ સૈન્યનો આખો ખર્ચ છે એ રાજાઓને આપવો પડતો. આમ ધીરે ધીરે છે તે મીઠા ઝેર જેવી, એટલે કે થોડું થોડું ઝેર આપતું ગયું અને મીઠા ઝેર જેવી બની ગઈ વાસ્તવમાં. એટલે કે પોતે રાજાઓ છે એ ક્યારે એમના ગુલામ બની ગયા એમને ખુદ પણ ખબર ન પડી. વેલેસલીની આ વિસ્તાર યોજના એટલે કે સહાયકારી યોજનાનો સૌ પ્રથમ શિકાર કોઈ બન્યું હોય તો હૈદરાબાદ રાજ્યનો નિઝામ બન્યો. પછી આવે છે મૈસૂર અને અયોધ્યા બન્યા. તાંજોર અને કર્ણાટકના પણ આવા જ હાલ થયા. પછી અંદરોઅંદર મરાઠા સરદારોમાં ઝઘડા કરાવી તેમને પણ સહાયકારી યોજનાનો ભોગ છે વેલેસલી બનાવે છે. મરાઠાઓ સાથે લડાઈ કરીને નિઝામને ભારે ખુવારી વેઠવી પડી. એટલે કે નિઝામ હતો તેમણે તો મરાઠાઓ વચ્ચે લડાઈ થઈ હતી એટલે તો એને ભારે ખુવારી વેઠવી પડી હતી. આથી તેમણે સૌથી પહેલાં આ યોજનાનો સ્વીકાર કરે એટલે કે મરાઠાઓ સામે લડવા માટે વેલેસલી દ્વારા જે લશ્કર એને મળતું તે તેમાં એને મદદરૂપ થતું. એટલે નિઝામે સૌથી પહેલાં વેલેસલીની સહાયકારી યોજનાનો પોતે સ્વીકાર કરે છે. ટીપુ સુલતાનનું રાજ્ય તો પહેલાં જ અંગ્રેજોની હકુમતમાં આવી ગયું હતું. નાના ફડણવીસના અવસાનથી મરાઠા સંઘો વચ્ચે ઝઘડાઓ થવા માંડ્યા. એક પછી એક મરાઠા રાજ્ય છે એ અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો એટલે કે ડિવાઈડ એન્ડ રૂલ્સ એટલે કે ભાગલા પાડોને રાજકરોની નીતિના ભોગ બન્યા જેમાં અયોધ્યા, ગોરખપુર, તાંજોર, કર્ણાટક, કરુખાબાદ વગેરે એક યા બીજા બહાને ખાલસા થયા. આમ 7 વર્ષના ગાળામાં વેલેસલીએ કંપનીનો વિસ્તાર કરી અંગ્રેજી સત્તાની આ યોજના દ્વારા સર્વોપરી બનાવી નાખી. જો આપણે જોઈ શકીએ છીએ કે વેલેસલીની લડાઈનું યુદ્ધ કેવી રીતે હતું. જો મિત્રો, અહીંયા જોવા મળતું ચિત્ર છે વેલેસલીની લડાઈનું દ્રશ્ય છે. એટલે કે એક એક સૈન્ય છે એ દેશી રાજ્યોને આપતા અને બીજા રાજ્યના રાજાઓ માટે તેમને બચાવવામાં મદદ કરતું. આમ સૈન્ય છે એ લડાઈ કરતું અને એમનો ખર્ચ છે એ દેશી રાજ્યો ઉપાડતા. ત્યારબાદ આપણે વાત કરીશું તો કે બ્રિટિશરો છે એ સમગ્ર ભારતમાં કઈ રીતે પોતાનો પગ પેસારો એટલે કે કઈ રીતે ફેલાવો કર્યો. જો વિદ્યાર્થી મિત્રો, અહીં જોવા મળતો નકશો છે તો કે સહાયકારી યોજનાનો સ્વીકાર કરનાર અલગ અલગ રાજ્યો.
ત્યારબાદ આવે છે કે બ્રિટિશરો છે એ સમગ્ર ભારતમાં કઈ રીતે ફેલાઈ ગયા, તો કે વેલેસ્લીની વિસ્તાર યોજનાનો ભોગ છે મૈસૂર, નિઝામ અને મરાઠા સરદારો બન્યા. પછી અંગ્રેજો છે ઉત્તર ભારતમાં આગળ વધ્યા, નેપાળમાં ભય જણાતા તેમની સાથે મિત્રતા બાંધી. હવે ઉત્તર ભારતમાં તે ગયા એટલે નેપાળમાં તેમને ભય લઈ ગયો, કારણ કે નેપાળ પાસે ખૂબ સૈન્ય, શક્તિશાળી સૈન્ય હતું એટલે તેની સાથે યુદ્ધ કરી અને રાજ્યનો વિસ્તાર કરવા માટે તેમની સાથે મિત્રતા કરે છે. ત્યાર પછી અંગ્રેજોએ સરહદ ઉપર સંગ્રામ ખેલ્યા, શીખ મહારાજા રણજીતસિંહ સાથે મિત્રતા બાંધી, અફઘાન વિગ્રહમાં જીત મેળવી, સિંઘમાં પણ સત્તા સ્થાપી. શીખોની વધતી જતી તાકાત જોઈને અંગ્રેજોએ શીખ સામ્રાજ્યને હડપવાની કોશિશ કરી. હવે અંગ્રેજ સામ્રાજ્ય હતું એને ખબર પડી કે શીખો છે એ ખૂબ જ તાકાતવર છે અને ત્યાં આપણા સામ્રાજ્યનો વિસ્તાર કરવો જરૂરી છે, જો ત્યાં વિસ્તાર કરવા મળી જાય તો ઘણું બધું આપણે જીતી શકીએ. એટલે ત્યાં છે સામ્રાજ્ય હડપવાની તેમણે કોશિશ કરે છે, પણ જ્યાં સુધી પંજાબમાં રણજીતસિંહનું રાજ્ય હતું ત્યાં સુધી તેમાં સફળતા મળે તેમ ન હતી, કારણ કે શીખોના જે રાજા હતા રણજીતસિંહ એ ખૂબ જ બહાદુર અને યોદ્ધા હતા. તેમણે છે અંગ્રેજ સામે ઘણી બધી લડાઈઓ કરી અને જ્યાં સુધી પોતે રાજ્ય કરતા હતા ત્યાં સુધી અંગ્રેજોનું શાસન છે એ ત્યાં ચાલી શક્યું નહીં. આથી મહારાજા રણજીતસિંહ સાથે તેમણે દોસ્તી કરી અંગ્રેજોએ. રણજીતસિંહના સમયમાં શક્તિશાળી શાસક હતા, તેમણે રાજ્યના રક્ષણ માટે યુરોપ અફસરોની મદદથી મજબૂત સેના ઊભી કરી હતી. આસપાસના મોટાભાગના પ્રદેશો ઉપર તેમણે વિજય મેળવ્યો હતો. તેમના અવસાન પછી પંજાબમાં અરાજકતા વ્યાપી. રણજીતસિંહજી જીવ્યા ત્યાં સુધી પંજાબના વહીવટમાં અંગ્રેજો માથું મારવાની હિંમત કરી શક્યા નહીં, પરંતુ એમના મૃત્યુ બાદ તેમને એ તક મળી ગઈ. હાર્ડીઝ ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવતા તેણે શીખ સામ્રાજ્યને ભેદભાવની નીતિથી અંગ્રેજી શાસન નીચે લાવી દીધી. ત્યારબાદ આવે છે ડેલહાઉસી. ડેલહાઉસીની ખાલસા નીતિ, તો કે વેલેસ્લીએ જે વિસ્તાર યોજના હિન્દી રાજ્યોને એમના જોખમે પરિધાન બનાવવાની યોજના હતી એ યોજના જે રાજ્યોએ સ્વીકારી એ અંગ્રેજોના મિત્ર ગણાતા. આ રાજ્યોને બહાર કે અંદરનો ભય ન જણાતા બિનજવાબદાર બન્યા. હવે વેલેસ્લીએ સહાયકારી યોજના માટે જે જે સૈન્ય આપ્યું હતું જે જે રાજ્યોને, તે રાજ્યોને એમ થયું કે વેલેસ્લીએ આપણને એક સૈન્ય આપ્યું છે જે બીજા રાજાઓથી આપણને બચાવશે. એટલે એ રાજાઓ છે અંદરોઅંદર કેવા થઈ ગયા, તો કે ભયમુક્ત થઈ ગયા એટલે કે બિનજવાબદાર બની ગયા. એને કોઈનો ભય નહોતો, એમને તો ખબર હતી કે વેલેસ્લીનું જે આપણી પાસે સૈન્ય છે આપણને બીજા રાજાના યુદ્ધમાંથી બચાવશે, એટલે એ લોકો છે એ બિનજવાબદાર બન્યા. તેમનો વહીવટ છે એ કથળ્યો, એટલે કે રાજા છે એ વહીવટમાં ધ્યાન આપતા ન હતા. રાજાઓના આવા વલણને કારણે રાજ્ય વ્યવસ્થામાં ગેરવ્યવસ્થા ફેલાઈ ગઈ. અંગ્રેજ નીતિનું આ પરિણામ હતું, આ એક ષડયંત્ર હતું. ભારતીય શાસકો તેમાં ફસાઈ ગયા. અંગ્રેજોને બહાનું મળી ગયું કે રાજ્યમાં છે ગેરવહીવટનો અંત લાવવાને બહાને રાજ્યના કારભારમાં માથું મારવા લાગ્યા. હવે રાજા છે એ રાજ્યનો કારભાર વ્યવસ્થિત ન સંભાળે માટે એ રાજ્ય છે એ કેવું થઈ ગયું, કથળી ગયું એમ અંગ્રેજો કહેતા, અને એનો જે કારભાર હોય એમાં અંગ્રેજો છે એ માથું મારવા માંડ્યા, એટલે કે એનો વહીવટ છે અંગ્રેજો સંભાળવા લાગ્યા. શરૂઆતમાં કંપનીની સરકારે કેટલાક પ્રદેશોને ગેરવહીવટના બહાને ખાલસા કર્યા, પછી બ્રહ્મદેશ એટલે કે હાલનું મ્યાનમાર અને પંજાબ પ્રાંતને પણ ખાલસાના ભોગ બનાવ્યા. જો આશ્રિત રાજા અપુત્ર મરણ પામે તો તેમનું રાજ્ય ખાલસા કરવામાં આવતું. આવી રીતે સતારા, ઝાંસી, નાગપુર વગેરે રાજ્યો છે એ ખાલસા નીતિના ભોગ બની ગયા. ભારતમાં વધુ ઉપજ આપતા પ્રદેશો જેવા કે ચા કોફીના પ્રદેશ કે કપાસનો પ્રદેશ હસ્તગત કરી અને ગોરા વેપારીઓને કરોડો રૂપિયાની કમાણી કરી આપવાની ડેલહાઉસીનો આશ્રય હતો. એટલે કે ડેલહાઉસીએ શું કર્યું, તો કે ભારતમાં જે જે પ્રદેશો ચા કોફીના પ્રદેશો કે કપાસનો પાક ઉત્પાદન કરતા જે જે પ્રદેશો હતા એનો જે વેપાર હતો, એના જે વસ્તુ હતી તેને છે ગોરા વેપારીઓને કરોડો રૂપિયાની કમાણી કરી આપવા ડેલહાઉસી તેમને સસ્તા ભાવે વેચી નાખતો. બ્રિટિશ સામ્રાજ્યને દ્રઢ બનાવવા અને શાસનની સવલત માટે ડેલહાઉસીએ ભારતમાં કેટલાક સુધારા કર્યા, એટલે કે પોતાની સવલત વિદેશમાં માલસામાન પહોંચાડવા માટે પોતે છે એ ડેલહાઉસીએ ભારતમાં કેટલાક સુધારા કર્યા. તેના સમયમાં ભારતમાં મુંબઈથી થાણા સુધીની સર્વપ્રથમ રેલવે લાઇનની શરૂઆત થઈ.
એટલે કે એના સમયમાં છે ભારતમાં મુંબઈથી થાણા સુધી સૌ પ્રથમ રેલવે લાઇન શરૂ થઈ. એ રેલવે સેના માટે હતી? તો કે માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, જે ઈસવીસન 1853માં શરૂઆત થઈ. ત્યારબાદ આધુનિક ટપાલ પદ્ધતિ પણ તેના સમયમાં દાખલ થઈ. શું કામે ટપાલ પદ્ધતિ દાખલ કરી? કારણ કે પોતે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો પહોંચાડવા, માલ સામાનને લગતી સંદેશો પહોંચાડવા માટે પોતે ટપાલ પદ્ધતિ કાઢે છે. આ સમયે જ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર પણ શરૂ થયો. ડેલહાઉસીએ બાળ લગ્ન પ્રતિબંધ ધારો તથા વિધવા પુનઃવિવાહ ધારો પણ તેમણે પસાર કર્યો. તેના સમયમાં ભારતમાં અંગ્રેજ શિક્ષણનો ફેલાવો થયો હતો, એટલે કે પોતે જ્યારે રાજ કરતો ત્યારે અંગ્રેજ શિક્ષણનો ફેલાવો વધુ થયો. શું કામે? કારણ કે જે માલસામાન વિદેશમાંથી લાવવા લઈ જવા માટે અંગ્રેજ જાણકારી એટલે કે અંગ્રેજી ભણતરનો અભ્યાસ હોવો જરૂરી હતો. માટે તેમણે ભારતમાં અંગ્રેજી શિક્ષણ દાખલ કર્યું, જેથી ભારતના લોકો છે એમને ધીરે ધીરે અંગ્રેજી આવડે, જેથી માલસામાનની હેરફેર માટે ઉપયોગ થાય. તે માટે તેમણે ઈસવીસન 1857માં ભારતમાં પ્રથમ 3 યુનિવર્સિટીની સ્થાપના કરી, જે મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા ખાતે શરૂ થઈ હતી. આમ આ સુધારા મૂળ તો અંગ્રેજ શાસનના વિસ્તાર અને વહીવટની સરળતા માટે હતા. તેણે આ સુધારા તો શું કામે કર્યા હતા? કારણ કે પોતાને વિદેશથી માલસામાન છે એ હેરફેર માટે સરળતા રહે, પરંતુ જેનો ભારતીય પ્રજાને પાછળથી ફાયદો થયો. ટ્રેન છે, અત્યારે આપણે જોઈએ છીએ કે ટ્રેનની સુવિધા છે અંગ્રેજ વખતથી આવી હતી, અત્યારે આપણને ટ્રેનની કેટલી બધી સુવિધાઓ મળે છે. પછી તાર ટપાલ છે તેની પણ આપણે અત્યારે છે એ સુવિધા ઉપયોગમાં લઈ શકીએ છીએ. આમ જે જે સુધારાઓ એને કર્યા છે પાછળથી આપણને ઉપયોગી એટલે કે ફાયદાકારક થયા, પરંતુ આ માટે પ્રજાએ ઘણું બધું ભોગવવું પણ પડ્યું હતું. કેમ કે સહાયકારી યોજના પછી ડેલહાઉસે ખાલસાવાદે આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો હતો. પ્રજાનો અંગ્રેજ શાસન સામેનો અસંતોષ બહાર આવવા લાગ્યો. કેમ કે અંગ્રેજોએ છે અલગ અલગ નીતિઓ આવી રીતે સહાયકારી યોજના, ખાલસા નીતિ અપનાવી, પછી તાર ટપાલની વ્યવસ્થા કરી, ટ્રેનની સુવિધા કરી. આના કારણે છે તેમાં ક્રાંતિ અને મંગલ પાંડે જેવી ફિલ્મ દ્વારા ક્રાંતિઓ ઉભરાઈ ગઈ. આ સમયે લોકો ઉપર અંગ્રેજોની દમન નીતિનો કોરડો વિંજાતો હતો. તેમાં ડેલહાઉસે કરેલા સુધારાઓને બળતામાં ઘી હોમાઈ ગયું. રેલવે અને તાર ટપાલની સુવિધા, ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઘણા લોકોને શું લાગી? ખૂંચવા લાગી. કેમ કે જૂની વિચારધારા માનતા લોકો હતા એને એમ લાગતું હતું કે અંગ્રેજો છે એ આપણી સંસ્કૃતિનો નાશ કરવા માગે છે. અંગ્રેજોએ કરેલા સુધારા આમ તો તેમણે વહીવટી સુગમતા માટે કર્યા હતા, પરંતુ ભારતીય પ્રજાને તેનાથી લાભ થયો પણ હતો. પણ તે માટે તેમણે ઘણી કિંમત ચૂકવવી પડી હતી. લોકોમાં અસંતોષની આગ હવે અગનજ્વાળા રૂપે ભડકી ગઈ અને ભડકાનું સ્વરૂપ ધારણ કરવા લાગી હતી. આ અસંતોષ એટલે કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, એટલે કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ છે આના કારણે ફેલાયો. એના વિશેની ચર્ચા હવે આપણે આગળ કરીશું. અહીંયા આપણો પાઠ છે એ પૂર્ણ થાય છે.